छोटा उदयपुर नगरनी श्रीजी सोसायटीमां शेरी गरबानुं आयोजन કરવામાં આવે છે। ઘણા વર્ષોથી અહીં શેરી ગરબા યોજાય છે। મારી દીકરી મારા આંગણે સૂત્રને સાર્થક કરતા આ શેરી ગરબા ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજવામાં આવે છે। મંદિરના પટાંગણમાં આ ગરબાનું આયોજન કરવામાં આવે છે। આપને જાણીને નવાઈ લાગશે કે આ ગરબાનું આયોજન વર્ષોથી થઈ રહ્યું છે, પરંતુ તેના આયોજકો મહિલાઓ છે। સોનલ દેસાઈ અને તેમની સાથે અન્ય 29 જેટલી જે મહિલાઓ છે તેઓનું આખું ગ્રુપ છે કે તેમના દ્વારા ગરબાનું આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ તેમણે ગરબાનું આયોજન કર્યું છે, જ્યાં તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબા રમે છે। નવરાત્રિનો આ પાવન પર્વ હોય ત્યારે આ ગરબાનું આયોજન તો તેઓ કરે જ છે, પરંતુ સાથે સાથે તેમના દ્વારા એક રજૂઆત પણ કરવામાં આવી છે। હાલમાં ગુજરાતમાં જે દુષ્કર્મના કેસો વધી રહ્યા છે, વડોદરા સહિત આસપાસથી પણ દુષ્કર્મના અનેક બનાવો સામે આવી રહ્યા છે, તેમાં જે આરોપીઓ છે તેઓને ફાંસીની સજા કરવામાં આવે, આવા નરાધમોને ફાંસી જ થવી જોઈએ તેવી મહિલાઓની માંગ છે। છોટાઉદેપુર શ્રીજી સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી માં અંબેના ચોકમાં અમારું મંદિર આવેલું છે, ત્યાં બહેનો દ્વારા અમે ગરબાનું આયોજન કરીએ છીએ। તમામ હેન્ડલિંગ 9 દિવસનું મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। અમારે 29 જેવી બહેનોની ટીમ છે। અમારો ગરબાનો કોન્સેપ્ટ એટલો જ છે કે પોતાની દીકરી પોતાના ઘરના આંગણે રમે, એટલે રાત્રિના 9 વાગ્યે અમે ગરબા શરૂ કરીએ છીએ અને રાત્રે 12 વાગ્યે અમે ગરબાની પૂર્ણાહુતિ કરીએ છીએ। હાલમાં આપ જુઓ છો કે વડોદરા જેવી સિટી અને અન્ય મહાનગરોની અંદર દુષ્કર્મના બનાવ બન્યા છે, એમાં જે ભોગ બનનાર દીકરીઓ છે એ અન્ય જગ્યા ઉપર ગરબા રમવા જતી હોય છે, એનો ફાયદો અન્ય હિસ્સામાં લેતા હોય છે। અત્યારે હાલમાં જે બરોડામાં બનાવ બન્યો છે એ આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ અને ઝડપી દીકરીને ન્યાય મળવો જોઈએ। અમે તો અમારા થકી સરકારને એવી માંગ છે કે આ જે 5 ઈસમો પકડાયા છે તેઓને પોતાને નપુસક કરીને પણ એ લોકોને એક સજા મળે, પોતે જીવતા રહે પણ દુનિયામાં એક દ્રષ્ટાંતરૂપી કે આવું કૃત્ય કોઈ પણ કરતા પહેલાં એ ગભરાશે, પોતાના ઘરની માં બહેન બેટી હોવા છતાં પણ એ જો આવું દુષ્કર્મ કરવા માટે કાયદાનો જો ડર ના હોય તો કાયદામાં સખતમાં સખત સજા થવી જોઈએ અને ઝડપીમાં ઝડપી એ લોકોને ન્યાય મળે જે ભોગ બનનાર દીકરી છે અને આરોપીઓને ફાંસીથી પણ વધારે કે જે એ લોકોને સમાજમાં એક એક ધાક બેસવી જોઈએ કે આવી દીકરીઓ સાથે દુષ્કર્મ ના થવું જોઈએ અને નવરાત્રિની અંદર જે પણ દીકરીઓ છે એ પોતાની શક્તિ સલામતી રાખી અને ગરબા રમવા જાય એવું પણ હું મીડિયાના માધ્યમ થકી કહેવા માંગીશ અને તેમના પરિવારમાં તેઓની માતાએ પણ પોતાની દીકરીનું ધ્યાન રાખવું જોઈએ કે આવા જે દુષ્કર્મ બને છે અને આવા જે બનાવ બને છે એને અટકાવવા માટે આપણે પણ જાગૃતતા લાવવી જોઈએ અને આપણે પણ રટીને સામનો કરવો જોઈએ।